દિવસ દરમિયાન ગાડી પણ ત્યાંથી પસાર થાય છે, એટલે વિદ્યુત ઉત્પન્ન થાય છે, પણ દિવસ દરમિયાન આપણે સ્ટ્રીટ લાઇટની કોઈ પણ જરૂર નથી. તે માટે આપણે તે પાવરને પાવર હાઉસની અંદર લિથિયમની બેટરીમાં સંગ્રહ કરવાનો રહેશે. અને રાત્રે જ્યારે આપણે લાઇટની જરૂર હોય છે ત્યારે આ સ્ટ્રીટ લાઇટને ચાલુ કરવા માટે આપણે તે પાવર સપ્લાયનો ઉપયોગ કરી શકીશું. રાત્રે પણ જો કાર ચાલે તો વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થઈ શકે છે અને સ્ટ્રીટ લાઇટ થઈ શકે છે. અને આ ટાઉન સિટીને એક ઇલેક્ટ્રોન સેન્સરથી કનેક્ટેડ કરવામાં આવી છે. જો આ ટાઉન સિટીની અંદર વન વે રસ્તા છે, વન વે ને ટુ વે, બીજી કોઈ કાર આ બાજુથી આવી શકતી નથી, પરંતુ જો કદાચ કોઈ કાર રોંગ સાઈડમાં આવે તો જંપરની પાસે લગાડેલા સેન્સરની મદદથી ઇલેક્ટ્રિક સિસ્ટમ એલર્ટ થઈ શકે છે, અને જેની મદદથી સિક્યુરિટી સિસ્ટમને ટ્રાફિક પોલીસને ખબર પડે કે આ રોડ પર કોઈ રોંગ સાઈડમાં કોઈ કાર આવી રહી છે, તો તેને અટકાવી અને આ સ્પ્રિંગ અટકાવી અને આ કારને દૂર કરી શકે છે, જેથી એક્સિડન્ટને નિવારી શકે છે. અને બીજી રીતે જો આ બંને કારમાં ઇલેક્ટ્રો સેન્સર ફિટ કરવામાં આવે તો સર્કલની નિયરેસ્ટ જો કોઈ બે કાર અથડાય તો પણ ઇલેક્ટ્રિક સિસ્ટમ સિક્યુરિટી સિસ્ટમ એલર્ટ થાય છે, અને તેના કારણે ખબર પડે છે કે અહીંયા કોઈ એક્સિડન્ટ થયું છે. આ આખા ટાઉન સિટીની અંદર જે પણ પોલીસ બિલ્ડિંગ છે તેની ઉપર કેમેરા લગાવવામાં આવે છે, જેથી આખું ટાઉન સિટી કવર અપ થાય છે. એની મદદથી જો કોઈ એક્સિડન્ટ થાય તો સિક્યુરિટી સિસ્ટમમાં બેઠેલા સિક્યુરિટી ઓફિસર ચેક કરી શકે છે કે ક્યાં એક્સિડન્ટ થયું છે, અને કેટલી માત્રામાં તાત્કાલિક સારવાર અથવા તો ઇમરજન્સી એમ્બ્યુલન્સ ત્યાં પહોંચાડી શકાય છે. આ પ્રોજેક્ટના ઘણા ફાયદા છે, જેમ કે આ પ્રોજેક્ટ ફૂલી પ્રદૂષણ મુક્ત છે, આમાં કોઈ પણ જાતનું પ્રદૂષણ થતું નથી. જો આ પ્રયોગને આ પ્રોજેક્ટ જો રિયલી મેગા સિટીમાં લગાવવામાં આવે તો સસ્તામાં સસ્તી વિદ્યુતની વીજળી ઉત્પન્ન કરી શકાય છે, જેમ કે ઓછા ખર્ચે જમ્પર બનાવવામાં આવે અને તેમાંથી જેમ ટ્રાફિક વધે છે તેમ કાર પસાર થાય છે અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે, અને તેને વિદ્યુત પ્રવાહમાં આપણે સ્ટોર કરી શકીએ. આ વિદ્યુત પ્રવાહમાં સ્ટોર કરેલી વિદ્યુત પાવર સપ્લાય સ્ટોર કરેલી વિદ્યુત વીજળીને આપણે જો ઘરમાં અને સ્કૂલમાં બધે સપ્લાય કરી શકીએ છીએ તો ખૂબ સસ્તા ભાવે આપણને વીજળી મળી શકે છે, કારણ કે આ વીજળીની મદદથી ખૂબ ઓછા ખર્ચે વીજળી ઉત્પન્ન થાય છે અને તેની મદદથી સસ્તી વીજળી ઉત્પન્ન કરી શકે છે. અને આપણે ઘરમાં આવતા ઇલેક્ટ્રિસિટીના બિલ જે પર મંથ 600-700 આવતા હોય છે તે 200-300 ઘટાડી શકાય છે, અને મારા પ્રોજેક્ટ આ પ્રોજેક્ટની મદદથી વીજળી સસ્તી ઉત્પન્ન કરી શકાય છે. ધન્યવાદ. નમસ્કાર.